સુરતના કતાર ગામમાં આંગણે રમતી બાળકીને અડપલા કર્યા બાદ અજાણ્યો આધેડ ફરાર થઈ ગયો હતો. પોલીસના ધ્યાને આવતા પોલીસે આધેડ બિલ્ડરને કતાર ગામમાંથી વરાછા સુધીના સીસીટીવી ફૂટેજ ચકાસી ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. મળતી માહિતી પ્રમાણે કતાર ગામના રથમાલા 4 રસ્તા વિસ્તારમાં રહેતો અને દિવસ દરમિયાન રત્નકલાકાર અને રાત્રે વોચમેનની નોકરી કરતા નેપાળી યુવાનની 7 વર્ષની પુત્રી ગત શનિવારે બપોરે ઘરના આંગણામાં રમતી હતી ત્યારે એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને તારી મમ્મી ક્યાં છે પૂછી તેની બાજુમાં બેસી ગયો હતો. તે વ્યક્તિ મમ્મી પપ્પાનો પરિચિત હશે એવું સમજી બાળકીએ મમ્મી ઉપર છે એવું કહ્યું હતું. બાદમાં બાળકીને શારીરિક અડપલા કર્યા હતા. આથી બાળકી તાત્કાલિક જ ઊભી થઈ ગઈ હતી અને તેના ઘર બાજુ દોડી જતા તે વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો. ઘરમાં પહોંચ્યા બાદ બાળકીએ અજાણ્યા વ્યક્તિને કરતૂત અંગે માતાને જાણ કરી હતી. સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ થતાં પોલીસે કતારગામથી વરાછા સુધીના સીસીટીવી ફૂટેજ ચકાસીને ગણતરીના કલાકોમાં બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય બિલ્ડર બાબુભાઈ કાળુભાઈ પટેલને ઝડપી લીધો હતો. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.